શીખીએ ને? તમારે આગળની એક્ટિવિટી શીખવી છે ને? યસ. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં જે જે એક્ટિવિટીઝ શીખવાના છીએ તેને એક રૂપરેખા દ્વારા સમજી લઈએ. યુનિટ 6, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. એક્ટિવિટી 6A માં હેલ્પ વુલ્ફ નામની વાર્તા સાંભળીને વાંચતા શીખીશું. એક્ટિવિટી 6B માં એક્ટિવિટી 6A ના આધારે ખાલી જગ્યા પૂરીશું. એક્ટિવિટી 6C માં આપણે એક્ટિવિટી 6B માં પૂરેલી ખાલી જગ્યાવાળા વાક્યોને હેલ્પ વુલ્ફ વાર્તા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવીશું. તો ચાલો હવે તમારી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 6A ધ્યાનપૂર્વક જુઓ. અહીં એક સરસ મજાની વાર્તા આપેલી છે. તો ચાલો એક્ટિવિટી 6A ની સ્ટોરી હેલ્પ વુલ્ફને ધ્યાનપૂર્વક વાંચો અને સાંભળો. એક્ટિવિટી 6A. લિસન ટુ ધ ફોલોઈંગ સ્ટોરી. હેલ્પ વુલ્ફ. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. "Help! Help!" he cried. "Wolf! Wolf! I'm in danger!" The people in the village heard his shouts. They came running there. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." The villagers went back to their work. But the shepherd boy cried, "Wolf! Wolf!" Three more times the villagers came there. And three more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf! Wolf!" But the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools." And the boy lost all his sheep. તમે એક્ટિવિટી 6A ની સ્ટોરી હેલ્પ વુલ્ફ ને ધ્યાનપૂર્વક સાંભળીને. વહાલા મિત્રો, આ વાર્તા એક ભરવાડના છોકરાની છે. તેણે ત્યાં ખૂબ બધા ઘેટા હતા. એકવાર તે તેના ગામની નજીકના જંગલમાં તેના આ ઘેટાના ટોળાને ચરાવવા માટે લઈને ગયો. તેના ઘેટા જંગલમાં ચરતા હતા અને ત્યાં આ છોકરો તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. બપોરનો સમય થવા આવ્યો. તેને જંગલમાં કંટાળો આવવા લાગ્યો. તેને પોતાનો કંટાળો દૂર કરવાની એક યુક્તિ સૂજી. તેના ઘેટાના ટોળા શાંતિથી ચરતા હતા, છતાં તેણે રડતા રડતા "હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો, વુલ વુલ, વરુ વરુ, હું જોખમમાં છું" એવી બૂમો પાડી. ગામના લોકોને તેની બૂમો સંભળાઈ. તેઓ દોડતા દોડતા તેની પાસે આવ્યા. લોકોને આ રીતે દોડતા દોડતા આવતા જોઈને ભરવાડનો છોકરો હસવા લાગ્યો અને હસતા હસતા તે બોલ્યો, "કોઈ વરુ નથી, હું તો મજાક કરતો હતો." ગામના લોકો કે જેઓ પોતપોતાનું કામ પડતું મૂકીને આ છોકરાની મદદે આવ્યા હતા, તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
પણ આ ભરવાડના છોકરાને તો લોકો કેવા તરત જ દોડીને તેની મદદે આવે છે તે જોવાની ખૂબ મજા પડી. તેણે આ જ રીતે મજાકમાં ને મજાકમાં ત્રણેક વાર રડીને ગામના લોકોને બૂમો પાડી કે હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો, વુલ વુલ, વરુ વરુ, હું જોખમમાં છું. આમ તેની બૂમો સાંભળીને ત્રણેય વાર ગામના લોકો તેની મદદ કરવા આવી પહોંચ્યા. પણ આ ભરવાડનો છોકરો તો ત્રણેય વાર ગામના લોકોને મદદ માટે આવતા જોઈને તેમની પર હસવા લાગ્યો. ગામના લોકોને ભરવાડના છોકરાની આમ વારંવાર મજાક મજાકમાં બૂમો પાડવાની આ ટેવ ગમી નહીં અને બધા લોકો તેમના ગામ તરફ ચાલ્યા ગયા. પણ આ શું, ગામના લોકો ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં ખરેખર વરુઓ આવ્યા. ભરવાડના છોકરાએ ફરીથી જોર જોરથી બૂમો પાડી કે હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો, વુલ વુલ, વરુ વરુ, હું જોખમમાં છું. પણ થયું શું, ગામના લોકોને હવે એમ લાગવા લાગ્યું કે આ છોકરો તો મજાકમાં જ બોલાવે છે, તેથી આ વખતે તેઓ તેની મદદ કરવા ગયા જ નહીં. અને મિત્રો, તમે તો જાણો જ છો કે આ વખતે તો વરુઓએ ખરેખર ઘેટાના ટોળા પર હુમલો કર્યો હતો, પરંતુ તે છોકરાની વારંવાર મજાક કરવાની આદતને કારણે કોઈ જ તેની મદદે આવ્યું નહીં. તેથી તે છોકરો દોડતો દોડતો મદદ માંગવા ગામમાં ગયો. તેણે ગામના લોકોને વિનંતી કરી. ગામના લોકો તેને જોતા જ બોલ્યા કે અમે મૂર્ખ નથી. તેઓ આ છોકરાની વાતને અત્યારે પણ મજાક જ સમજતા હતા. માટે કોઈ જ વ્યક્તિ તે છોકરાની મદદ કરવા ગયું નહીં અને છોકરાના બધા જ ઘેટાઓને જંગલના વરુઓએ શિકાર બનાવી લીધા. આમ આ રીતે તેણે પોતાના બધા જ ઘેટા ખોયા. વાલા મિત્રો, તમારે બધાએ આ વાર્તા જોવી છે ને? યસ. તો ચાલો હવે આપણે સૌ સાથે મળીને એક્ટિવિટી 6A ની આ વાર્તા હેલ્પ વુલ્ફને ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. એક્ટિવિટી 6A, હેલ્પ વુલ્ફ. Once a shepherd boy went to the jungle. Ek var ek bharwad no chokro jungle ma gayo. He watched his flock of sheep there. Tyan te tena gheta na tola no dhyan rakhto. He was bored in the afternoon. Bapore te kantalyo hato. He had a trick for fun. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. હી ક્રાઈ, તેણે બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ, આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ, હું જોખમમાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ્સ. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. તે કેમ રનિંગ ડેર, તેઓ દોડતા ત્યાં આવ્યા. ધેર નો વુલ્વ્સ, કોઈ વરુ નથી. ઇટ વોઝ જસ્ટ ફન, એ તો ફક્ત મજાક હતી.
The villagers went back to their work. Gamna loko temna kame pacha farya. But the shepherd boy cried, "Wolf! Wolf!" 3 more times. પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુ બૂમ પાડી. વુલ્ફ વુલ્ફ વુલ્ફ, વરુ વરુ વરુ. 3 મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ 3 મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ. અને વધુ 3 વાર છોકરો હસ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. ધ વિલેજર્સ ડીડ નોટ. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. સૂન આફ્ટર સમ વુલ્વ્સ રિયલી કેમ. થોડી વારમાં ખરેખર વરુઓ આવ્યા. Wolf! Varu! Varu! But the villagers did not come. Paan gaamna loko aavya nahi. The boy ran to the village. Chokro dorto gaamma gayo. He requested the villagers. Tene gaamna loko ne vinanti kari. We are not wolves. અમે મૂર્ખા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. અને છોકરાએ તેના બધા ઘેટા ખોયા. તો ચાલો હવે આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 6B ધ્યાનપૂર્વક જુઓ. અહીં આપેલી ખાલી જગ્યાઓ આપણે એક્ટિવિટી 6A ની સ્ટોરી હેલ્પ વુલ્ફને આધારે ધ્યાનપૂર્વક સમજીને પૂર્ણ કરવાની છે. એક્ટિવિટી તારવાની ક્રિયાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? હા, ટુ થિંક એટલે વિચારવું. હવે વાર્તાને આધારે તો આ ખાલી જગ્યામાં થિંક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું જોઈએ. સાચી વાત ને? અને થિંકનું ભૂતકાળનું રૂપ થશે થોટ. માટે સેકન્ડ ખાલી જગ્યામાં લખો થોટ. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. 3. હી ડેશ ધ વિલેજર્સ. વાર્તામાં જ્યારે ખરેખર વરુઓનું ટોળું આવ્યું અને કોઈ ભરવાડના છોકરાની મદદે ન આવ્યું ત્યારે ભરવાડનો છોકરો ગામના લોકોને વિનંતી કરવા ગયો હતો.
યાદ છે ને? તો અહીં વિનંતી એટલે કે ટુ રિક્વેસ્ટનું ભૂતકાળનું રૂપ રિક્વેસ્ટેડ આવશે, બરાબર? તો ચાલો થર્ડ ખાલી જગ્યામાં લખો રિક્વેસ્ટેડ. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. ફોર, બટ ધ શેફર્ડ બોય ડેશ વુલ વુલ. ભરવાડના છોકરાને પોતાનો કંટાળો દૂર કરવાની એક યુક્તિ સૂજી હતી. તેના ઘેટાનું ટોળું તો શાંતિથી ચરતું હતું, છતાં તેણે રડતા રડતા હેલ્પ હેલ્પ વુલ વુલ, હું જોખમમાં છું એમ બૂમો પાડી. હા, તો રડવું એટલે કે ટુ ક્રાય. અને અહીં ક્રાયનું ભૂતકાળનું રૂપ શું આવશે? યસ, ક્રાઇડ. તો ચાલો ફોર્થ ખાલી જગ્યામાં લખો ક્રાઇડ. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ વુલ. ફાઇવ, ધ પીપલ ઇન ધ વિલેજ ડેશ ધેર. છોકરાએ રડતા રડતા બૂમો પાડી એટલે તેની બૂમો સાંભળીને ગામના લોકો દોડતા આવી પહોંચ્યા, બરાબર ને? હા, તો અહીં આવવું એટલે કે ટુ કમનું ભૂતકાળનું રૂપ કેમ આવશે. તો હવે ફિફ્થ ખાલી જગ્યામાં લખો કેમ. ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. સિક્સ, ધ બોય ડેશ હિઝ શીપ. વારંવાર ખોટું બોલવાને કારણે ભરવાડના છોકરાએ પોતાના ઘેટા ખોઈ દીધા હતા. તો ખોઈ દેવું એટલે કે ટુ લૂઝ. માટે અહીં લૂઝનું ભૂતકાળનું રૂપ લોસ્ટ આવશે. તો ચાલો સિક્સ ખાલી જગ્યામાં લખો લોસ્ટ. ધ બોય લોસ્ટ હિઝ શીપ. સેવન, બટ ધ વિલેજર્સ ડેશ નોટ ડેશ. છેલ્લે જ્યારે ખરેખર વરુઓ આવ્યા ત્યારે ગામના લોકો ભરવાડના છોકરાની મદદે આવ્યા નહીં. મિત્રો, આ પણ ભૂતકાળની જ ક્રિયા છે, પરંતુ અહીંયા આપણે ડીડનો ઉપયોગ કરવાનો છે. અને તમે તો જાણો જ છો ને કે હંમેશા ડીડ પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. માટે આપણે અહીં સેવન્થ ખાલી જગ્યામાં લખીશું બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એટ, ધ વિલેજર્સ ડેશ બેક ટુ ધેર વર્ક. ભરવાડના છોકરાની બૂમો સાંભળીને તેની મદદે આવેલા ગામના લોકોએ ત્યાં કોઈ વરુ જોયા નહીં, તેથી તેઓ પોતપોતાના કામે પાછા ગયા. હા, તો ગયા એટલે કે ટુ ગો. અને અહીં ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ આવશે, બરાબર? તો એટ ખાલી જગ્યામાં વેન્ટ લખો. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 6A ની સ્ટોરી હેલ્પ વુલ્ફને આધારે એક્ટિવિટી 6B માં આપેલી ખાલી જગ્યાઓ ધ્યાનપૂર્વક સમજીને પૂર્ણ કરીને. વેરી ગુડ. તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 6C ને ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 6C માં આપણે એક્ટિવિટી 6B માં પૂરેલી ખાલી જગ્યાવાળા વાક્યોને ધ્યાનપૂર્વક વાંચી સમજીને હેલ્પ વુલ્ફ વાર્તા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સો લેટ્સ સી એક્ટિવિટી 6C. ઉપરના વાક્યોને વાર્તાની ઘટના ક્રમમાં ગોઠવો. ચાલો હવે આપણે આ વાક્યોને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. 1.
A shepherd boy went to the jungle. भरवाड़ नो छोकरो जंगल मा गयो. 2. He thought it was a great joke. तेने विचार्यो के ते खूब मोटी रमूज छे. 3. He requested the villagers. तेने गामना लोकों ने विनंती करी. 4. But the shepherd boy cried, "Wool, wool." પણ ભરવાડનો છોકરો રડ્યો, વરુ વરુ. 5. The people in the village came there. ગામમાં રહેતા લોકો ત્યાં આવી પહોંચ્યા. 6. The boy lost his sheep. છોકરાએ તેના ઘેટા ખોયા. 7. But the villagers did not come. પણ ગામના લોકો ન આવ્યા. 8. The villagers went back to their work. ગામના લોકો પોતપોતાના કામે પાછા ગયા. ચાલો હવે આપણે આ વાક્યોને હેલ્પ વુલ વાર્તા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવીને લખીએ. 1. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. 2. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી ફિફ્થ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. 3. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી એઇથ નંબરનો સેન્ટેન્સ આવશે. તો લખો, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. 4. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી ફોર્થ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ, વુલ વુલ. 5. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી સેકન્ડ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. 6. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી સેવન્થ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. 7. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી થર્ડ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. 8. અહીં વાર્તા અનુસાર ઉપરના વાક્યોમાંથી સિક્સ્થ નંબરનું સેન્ટેન્સ આવશે. તો લખો, ધ બોય લોસ્ટ હિઝ શીપ. ચાલો હવે તમે ટેક્સ્ટ બુકમાં લખેલા વાક્યો વાંચો. 1. અ શેફર્ડ બોય went to the jungle. 2. The people in the village came there. 3. The villagers went back to their work. 4. But the shepherd boy cried, "Wool, wool." 5. He thought it was a great joke. 6. But the villagers did not come. 7. He requested the villagers. 8. The boy lost his sheep. તો ચાલો હવે એ કહો કે આજના એપિસોડમાં આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? યસ, આજે આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની એક્ટિવિટી 6A, B અને Cનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. એક્ટિવિટી 6A માં આપણે હેલ્પ વુલ્ફ નામની વાર્તા સાંભળીને વાંચતા શીખ્યા. એક્ટિવિટી 6B માં એક્ટિવિટી 6A ના આધારે ખાલી જગ્યા પૂરી અને
એક્ટિવિટી 6C માં આપણે એક્ટિવિટી 6B માં પૂરેલી ખાલી જગ્યાવાળા વાક્યોને હેલ્પ વુલ્ફ વાર્તા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવીને લખ્યા. ફ્રેન્ડ્સ, આ બધી જ એક્ટિવિટીઝ શીખવાની તમને મજા આવીને? ગ્રેટ. સો નાઉ નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની આગળની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7માં આપણે આપેલા શબ્દ જૂથોને મોટેથી દોહરાવીશું તથા સમજીશું, અને ત્યારબાદ એક્ટિવિટી 8માં આપેલ ઉદાહરણ મુજબ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખીશું. મિત્રો, અત્યાર સુધીમાં યુનિટ 6માં આપણે જે એક્ટિવિટીઝ શીખ્યા છીએ તે બરાબર યાદ રાખજો. હો, નેક્સ્ટ એપિસોડમાં આપણે આ યુનિટમાં અત્યાર સુધી શીખેલી બધી જ એક્ટિવિટીઝને ફરીથી યાદ કરીને પછી જ નવી એક્ટિવિટીઝનો અભ્યાસ કરીશું. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, સી યુ ઓલ વેરી સૂન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ટિલ ધેન, કીપ લર્નિંગ એન્ડ કીપ હેવિંગ ફન. બાય.